गुड मॉर्निंग एवरीवन, नमस्कार विद्यार्थी मित्रों, आप सब कुशल मंगल हशो। कोरोना ने कारणे आपणे फेस टू फेस हजी नहीं मळी शकाय, एटले आपणे आ ऑनलाइन सेशन चालू राखवानुं रहेशे। धोरण 11 मां कॉम्प्यूटर मां आपणे 1 થી 6 लेसन पूरा कर्या छे, सातमुं लेसन अत्यारे चाले छे। सातमुं लेसन आपणुं विम एडिटर અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ છે। એમાં બે સેશન પૂર્ણ કર્યા છે, કર્યા છે, અને આજે આપણું ત્રીજું સેશન છે। આજનું આ સેશન સેલ સ્ક્રિપ્ટના ચલ સેલ સ્ક્રિપ્ટ વેરિયેબલથી ચાલુ થશે। ચલને ઇંગ્લિશમાં વેરિયેબલ કહેવાય છે। સામાન્ય રીતે તે એક એન્ટિટી છે કે જેમાં આપણે કોઈ પણ કિંમતનો સંગ્રહ કરી શકાય છે, અથવા તેને સુધારવી હોય તો સુધારી પણ શકાય છે। આપણી જરૂરિયાત પ્રમાણે ચલમાં સંગ્રહ કરેલી કિંમતનો જોઈએ તેટલી વાર ઉપયોગ કરી શકાય અને કિંમત બદલી પણ શકાય છે। અન્ય પ્રોગ્રામિંગ ભાષાઓના ચલની જેમ સેલ સ્ક્રિપ્ટના ચલ એ સેલ પ્રોગ્રામિંગનો અંતર્ગત ભાગ છે। સ્ક્રિપ્ટમાં જ્યારે કોઈ ચલ વાપરવામાં આવે છે ત્યારે આપણે તેને કોઈ કિંમત આપીએ છીએ અથવા વપરાશકર્તા પાસેથી તેની કિંમત મેળવી શકાય છે। ઇકો આદેશ વાપરી તેની કિંમત દર્શાવી શકાય છે। ચલ વ્યાખ્યાયિત કરવા માટે અમુક નિયમોને અનુસરવું પડે છે। એમાંનો પહેલો નિયમ છે ચલના નામનો પ્રથમ અક્ષર કોઈ મૂળાક્ષર મૂળાક્ષર એટલે કે એ ટુ ઝેડ અથવા તો અંડરસ્કોર હોવો જોઈએ। કોઈ પણ ચલનું નામ મૂળાક્ષરો અંક અથવા અંડરસ્કોરના સંયોજનથી બનાવવામાં આવે છે। ચલના નામમાં અંડરસ્કોર સિવાય અન્ય કોઈ વિશિષ્ટ નિશાનીઓ અક્ષર સ્પેશિયલ કેરેક્ટર્સનો ઉપયોગ કરવાનો રહેતો નથી। સ્ક્રિપ્ટ 4 ચલનો ઉપયોગ બતાવતી સ્ક્રિપ્ટ ડોલર VI સ્ક્રિપ્ટ 4.sh આપી આપણે તેમાં હેઝ સ્ક્રિપ્ટ 4 કોલન ટુ શો ધ યુઝ ઓફ વેરિયેબલ્સ ક્લિયર sname ઇક્વલ ટુ રાજકોટ ઇકો માય સ્કૂલ નેમ ઇઝ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ડોલર શ્રી ડોલર નામ ESC WQ આપી કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવવાનું રહેશે। SH સ્ક્રિપ્ટ 4.sh આપી આઉટપુટ જોવાનું। પ્રથમ લાઇનમાં કોમેન્ટ જોવા મળે છે, બીજી લાઇન સ્ક્રીનને ક્લિયર કરે છે, ત્રીજી લાઇનમાં એક ચલ છે જેનું નામ sname છે અને ઇક્વલ ટુ દ્વારા સાદા એસાઇનમેન્ટ ઓપરેટર દ્વારા તે ચલની કિંમત રાજકોટ બતાવવામાં આવેલ છે। ચોથી લાઇન સ્ક્રીન ઉપર ECHO ઇકો દ્વારા એક સંદેશો દેખાડે છે જેમાં sname પહેલાનું ડોલર ચિહ્ન સેલને સૂચના આપે છે કે ચલમાં સંગ્રહ કરેલી કિંમત દર્શાવવાની રહેશે। જો એ જ ચલને એ જ સ્ક્રિપ્ટમાં ફરી વાપરવાનું હોય તો તેમાં રહેલી કિંમત ભૂસાઈ જાય છે અને તેના ઉપર નવી કિંમત લખાયેલ જોવા મળે છે। સ્ક્રિપ્ટ 5 એક જ ચલનો બે વાર ઉપયોગ ડોલર VI સ્ક્રિપ્ટ 5.sh આપી આપણે કોડ વિન્ડોમાં કોડ લખવાનો રહેશે હેઝ સ્ક્રિપ્ટ 5: યુઝ ઓફ સેમ વેરિયેબલ્સ મોર ટાઈમ્સ ક્લિયર sname ઇક્વલ ટુ રાજકોટ sname ઇક્વલ ટુ જગન્નાથ મંદિર ઇકો બાય સ્કૂલ માય સ્કૂલ ઇઝ
ડોલર એસ નેમ, પછી લાસ્ટમાં ટિલ્ડ. ESC કોલન W કી આપી કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવવાનું. ડોલર SH સ્ક્રિપ્ટ 5.sh આપી આઉટપુટ જોવાનું રહેશે. સ્ક્રિપ્ટ 5 જે છે એ આપણે જોઈ. હવે એની સમજૂતી જોઈએ. પ્રથમ લાઇનમાં કોમેન્ટ જોવા મળે છે. બીજી લાઇન સ્ક્રીનને સાફ કરે છે. ત્રીજી લાઇનમાં એસ નેમમાં વિદ્યાનગરનો સંગ્રહ થાય છે. આપણે રાજકોટ લેવું હોય, ભાવનગર લેવું હોય, બીજું કોઈ પણ નામ લખવું હોય તો કરી શકાય. અહીં એક જ શબ્દ માટે રાજકોટ કરેલ નથી. ચોથી લાઇનમાં એ જ ચલ એસ નેમમાં શારદા મંદિર નો સંગ્રહ કરી શકાય છે. આપણે જાગનાથ મંદિર લીધું છે, જેથી આગળના ચલની કિંમત ઉપર તે ઓવરરાઇટ કરશે અને છેલ્લે જે કિંમત હોય તેને છાપે છે. અહીં સ્ટ્રિંગના બે શબ્દો વચ્ચે ખાલી જગ્યા હોવાથી ડબલ કોટની વચ્ચે મૂકેલી છે. જો ડબલ કોટમાં ન મૂકીએ તો તે ફક્ત પ્રથમ અક્ષર જ પ્રિન્ટ કરે છે. એના પછીનો ટોપિક છે વપરાશકર્તા સાથેની ક્રિયા, પ્રતિક્રિયા અને સેલ સ્ક્રિપ્ટ. અગાઉની બે સ્ક્રિપ્ટમાં સ્ક્રિપ્ટની અંદર જ ચલની કિંમત અસાઇન કરેલ છે, પરંતુ ચલ જ્યારે વધારાની કેટલીક ક્રિયાઓમાં વાપરવામાં આવે છે અને જરૂર પડે તો તેની કિંમતમાં ફેરફાર પણ કરી શકાય છે, ત્યારે તેની અગત્યતા ખૂબ જ વધી જાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્કૂલમાં દરેક છોકરાનું નામ અને તેની ઉંમર પૂછવી છે તો અહીં ચલની કિંમત સ્ક્રિપ્ટની અંદર આપીશું. તો દરેક વખતે સ્ક્રિપ્ટને ઓપન કરી જૂની ચલની કિંમત કાઢી નવી લખવી પડે છે, જે સમય અને મહેનત વધારે છે. આ સમસ્યાને હલ કરવા રીડ આદેશનો ઉપયોગ થાય છે. રીડ આદેશ યુઝર પાસેથી વિગત વાંચે છે અને કીબોર્ડ દ્વારા ટાઈપ કરેલી માહિતી ચલને આર્ગ્યુમેન્ટ તરીકે સંગ્રહ કરવા આપે છે. સ્ક્રિપ્ટ 6 યુઝર પાસેથી ચલની કિંમત મેળવવી. $SH સ્ક્રિપ્ટ 6.sh આપી નીચેની માહિતી ટાઈપ કરવાની. હું જે બોલું છું એ માહિતી. હવે આપણે સ્ક્રિપ્ટ 6 જોઈએ છે. સ્ક્રિપ્ટ 6 ટુ એક્સેપ્ટ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ ફ્રોમ યુઝર, ક્લિયર ઇકો ડેશ એન એન્ટર યોર નેમ રીડ નેમ ઇકો ડેશ એન એન્ટર યોર એજ રીડ એજ ઇકો ડેશ એન ટાઈપ યોર હોબી રીડ એચ ઇકો આઈ એમ ડોલર નેમ માય એજ ઇઝ ડોલર એજ એન્ડ આઈ લાઈક ડોલર એચ વેરી મચ. ESC એક્સ આપી કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવવાનું. SH સ્ક્રિપ્ટ 6.sh આપી આઉટપુટ જોવાનું. પ્રથમ લાઇન કોમેન્ટ દેખાડે છે. બીજી લાઇન સ્ક્રીનને ક્લિયર કરે છે. ત્રીજી લાઇન એન્ટર યોર નેમ એમ પૂછે છે. ચોથી લાઇનનો રીડ આદેશ વપરાશકર્તા પાસેથી કીબોર્ડ દ્વારા ડેટા ટાઈપ કરવાની અપેક્ષા રાખે છે. અહીં ડેટા ટાઈપ કર્યા પછી જે એન્ટર કી આપવી, કર્યા પછી જ એન્ટર કી આપવી, કારણ એન્ટર કી આપવાથી તે ઇનપુટ માહિતીનો અંત સૂચવે છે. જો ભૂલથી કોઈ પણ ટાઈપ કર્યા વિના એન્ટર કી દબાવવામાં આવશે તો તે ચલને નલ કિંમત પરત કરે છે. પાંચમી લાઇન એન્ટર યોર એજ નો સંદેશો પ્રદર્શિત કરે છે. છઠ્ઠી લાઇન વપરાશકર્તાની એજ લેવા માટે રાહ જોવાય છે. સાતમી લાઇન એન્ટર યોર હોબી નું સંદેશો પ્રદર્શિત કરશે.
છઠ્ઠી લાઇન વપરાશકર્તાની એજ લેવા માટે રાહ જોશે. સાતમી લાઇન ઇન્ટરિયર ઓબીનો સંદેશો પ્રદર્શિત કરે છે. આઠમી લાઇન વપરાશકર્તાની હોબીનું નામ લેવા માટે ઉપયોગમાં લેવાય છે. નવમું અને છેલ્લું વિધાન ત્રણેય ચલની કિંમત સાથે યોગ્ય સંદેશો પ્રદર્શિત કરે છે. સ્ક્રિપ્ટ સાત, હવે એના પછીનું આપણે જોવાનું છે. સ્ક્રિપ્ટ સાત, અહીં યુઝર પાસેથી ફાઇલનું નામ ઇનપુટ તરીકે લઈ તેમાં રહેલ લાઇનો, શબ્દો અને અક્ષરોની સંખ્યા દર્શાવવાની રહે છે. $vi_script7.sh આપી આપણે હવે હું જે બોલું છું એ મુજબની માહિતી ટાઈપ કરવાની રહેશે. $script7 ટુ ડિસ્પ્લે ટોટલ નંબર ઓફ લાઇન્સ વર્ડ એન્ડ કેરેક્ટર ક્લિયર. ઇકો ડેસેન ટાઈપ ઓનલી ફાઇલ એની ફાઇલ નેમ. રીડ ટુ ઇકો ધર આર કેટ $in wc ટેસ્ટ વન lines in a file $fn. એના પછી એસ્કેપ એક્સ આપી કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર લાવો. sh_script.7sh આપી આઉટપુટ જોવાનું રહેશે. ત્રીજી લાઈન ફાઇલનું નામ પૂછશે. ચોથી લાઇન વપરાશકર્તા પાસેથી નામ લેવા રાહ જોશે. પાંચમી છઠ્ઠી અને સાતમી લાઇન ઇકો દ્વારા કમાન્ડનો અમલ કરી યોગ્ય સંદેશો પ્રદર્શિત કરે છે. પાંચમી છઠ્ઠી અને સાતમી લાઇન ઇકો દ્વારા કમાન્ડનો અમલ કરી યોગ્ય સંદેશો મેળવી શકાય છે. હવે આવે છે સેલ અંકગણિત, સેલ એરિથમેટિક. હવેનો જે ટોપિક આવે છે સેલ અંક ગણિત, સેલ એરિથમેટિક. ચલને આંકડાકીય કિંમત આપી તેના ઉપર પ્રક્રિયાઓ કરાવી તેને સેલ અંક ગણિત કહેવાય છે. અહીં કોઈ પણ કિંમત ઉપર આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલર પ્રક્રિયા વાપરી શકાય છે. અહીં કોઈ પણ કિંમત ઉપર પ્રમાણે, એટલે અહીં કોઈ પણ કિંમત પ્રમાણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને મોડ્યુલસ પ્રક્રિયા વાપરી શકાય છે. સ્ક્રિપ્ટ એટ, બે સંખ્યાને ઇનપુટ તરીકે લઈ તેનો સરવાળો કરવાનો. $vi_script8.sh આપી અમુક માહિતી ટાઈપ કરવાની રહેશે. ESC:WQ આપી કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર આવવાનું. sh_script8.sh આપી આઉટપુટ જોવાનું. અહીં સ્ક્રિપ્ટનો બે વખત અમલ કરી બે જુદા જુદા આઉટપુટ દેખાડેલ છે. ક્લિયર આદેશ અહીં વાપર્યો નથી, તેથી એક જ સ્ક્રીનમાં જુદા જુદા આઉટપુટ જોવા મળે છે. કોઈ પણ ઓપરેટર પ્લસ, માઇનસ, એસ્ટરિક, પર્સન્ટેજ, સ્લેશ અને બે ઓપરેન્ડ્સની એક ખાલી જગ્યા હોવી જ જોઈએ. ગાણિતિક પ્રક્રિયાઓ કરતી વખતે ધ્યાનમાં આપવાના મુદ્દા. સમીકરણનું સાદું રૂપ આપતી વખતે EXPR આદેશ પ્રક્રિયકોને અગ્રતાક્રમ આપે છે. સૌ પ્રથમ રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, રાઉન્ડ બ્રેકેટ ઓવર. સેકન્ડ રેન્ક ઉપર ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, પર્સન્ટેજ અને ત્રીજા ક્રમે પ્લસ માઇનસ. જો એક સરખા અગ્રતાક્રમ વાળા પ્રક્રિયકો સાથે આવી જાય
તેવા કિસ્સામાં જમણી તરફ જે પ્રક્રિયક તો આપણે ગાણિતિક ક્રિયાઓ કરતી વખતે ધ્યાનમાં મુદ્દાઓ જે છે કરી રહ્યા છીએ. અગેન રિપીટ કરું છું, જો એક સરખા અગ્રતા ક્રમ વાળા પ્રક્રિયકો સાથે આવી જાય તેવા કિસ્સામાં જમણી તરફ જ પ્રક્રિયક પહેલા આવે તેને પસંદગી આપવામાં આવે છે. જો જેનો અગ્રતા ક્રમ પાછળ આવતો હોય અને તેના માટે પહેલા સાદુરૂપ આપવું હોય તો તે ક્રિયાને કૌંસમાં લખવી પડે. ફોર એક્ઝામ્પલ 20+90 ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ્સ 40-10 રાઉન્ડ બ્રેકેટ્સ ઓવર. અહીં 40માંથી 10 નો અગ્રતા ક્રમ પાછળ આવે છે, પરંતુ તેની ઉપર ક્રિયા પહેલી કરવી છે માટે તેને કૌંસમાં લીધેલું છે. ખાસ યાદ રાખવાનું કે સ્ક્રિપ્ટમાં જ્યારે કોઈ કૌંસ વપરાય છે ત્યારે ડાબા અને જમણા કૌંસની ચિહ્નની આગળ ઊંધો કાપલી કાગળ જેવું રાખવાનું રહેશે. બરાબર છે, ખાસ યાદ રાખવાનું, સ્ક્રિપ્ટમાં જયારે કૌંસ વાપરીએ ત્યારે ડાબા અને જમણા કૌંસની ચિહ્નની આગળ ઊંધો સ્લેશ જે છે મૂકવામાં આવે છે. 30/40-10 રાઉન્ડ બ્રેકેટ્સ. તે જ રીતે જ્યારે બે સંખ્યાનો ગુણાકાર શોધવા એસ્ટરિક ચિહ્નને એક વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર તરીકે ગણવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ 100+$NIL આમ સેલ સ્ક્રિપ્ટ જે છે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. એના પછીનો જે ટોપિક છે એ છે સ્ક્રિપ્ટ 9. યુઝર પાસેથી જન્મનું વર્ષ લઈ ચલનું જન્મનું વર્ષ લઈ હાલની ઉંમર દર્શાવતો પ્રોગ્રામ લખવાનો છે. $VI સ્ક્રિપ્ટ 9.sh આપી અને આપણે જે માહિતી ટાઈપ કરી હતી એ લખવાની રહેશે. તેનો સંગ્રહ કરવા માટે $VI સ્ક્રિપ્ટ 9.sh આપી માહિતી એન્ટર કરવાની રહે છે. એસ્કેપ એક્સ આપી કમાન્ડ પ્રોમ્પ્ટ પર આવવાનું, SH સ્ક્રિપ્ટ 9.sh આપી આઉટપુટ જોવાનું રહે છે. તમારી બર્થ યોર બાય યર નામના વેરિયેબલમાં સચવવાનું છે. સૌથી લાઇનમાં ચોથી લાઇનમાં સી સાયર માં જે વર્ષ ચાલુ હશે તેનો સંગ્રહ કરવાનો રહેશે. અહીં ડેટ આદેશમાંથી વર્ષની કિંમતને અલગ તારવાની છે, જે ડેટના નિર્ગમના છઠ્ઠા સ્થાન પર છે. છઠ્ઠા સ્થાન પર પહોંચવા માટે ખાલી જગ્યા સાથે કટ આદેશનો ઉપયોગ થાય છે. જે જો કિંમતો એક જ ખાલી જગ્યાથી જુદી પાડવામાં આવી હોય તો જ ડેટ આદેશ છઠ્ઠું સ્થાન આપે છે, પરંતુ અહીં ડેટ આદેશના નિર્ગમમાં ઘણી બધી ખાલી જગ્યાઓ છે. તેને દૂર કરવા નિર્ગમને વિકલ્પ સાથે ડેસ અને ડોલર ના વિકલ્પ સાથે પાંચમી લાઈન બે ચલમાં સચવાયેલ કિંમત બાદબાકી કરી ત્રીજા ચલમાં આ સાચવી અને ઇકો કમાન્ડ પ્રદર્શિત કરે છે. હવેનો જે ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ સેશનમાં લેશું. આજનું આ સેશન હું અહીંયા પૂરું કરું છું. હવેના સેશનમાં પછી ફરીથી જલ્દી મળીશું. હવેનું સેશન આપણે
સેલ સ્ક્રિપ્ટ નો ઉપયોગ યુઝ ઓફ સેલ સ્ક્રિપ્ટ થી ચાલુ કરવાનું રહેશે. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, હેવ અ નાઇસ ડે.